नमस्कार विद्यार्थी मित्रों, सत्तर से संकुल परिवार वती हूँ आपनो हार्दिक स्वागत करूँ छू। आपणे चेप्टर बे भारत में ब्रिटिश शासन नो अभ्यास आज करीशुं अने ब्रिटिश शासन नो समयगाळो छे ईस्वीसन 1757 थी ईस्वीसन 1857। કે આપણા ભારત દેશમાં બ્રિટિશ શાસન એટલે કે અંગ્રેજોનું શાસન, એના વિશે આજે આપણે માહિતી મેળવીશું। પ્લાસીના યુદ્ધ પછી મીરજાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાકવું પડ્યું। જો આપણે આગળ ભણી ગયા કે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થાય છે અંગ્રેજોના બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે, બરાબર? તો એ સિરાજુદ્દૌલાને અંગ્રેજો હરાવી દે છે અને ત્યાર પછી બંગાળની ગાદી ઉપર મીરજાફરને રાજા બનાવવામાં આવે છે। તો અંગ્રેજોએ શું કર્યું? મીરજાફરને નવાબ તરીકે ઉથલાવી દીધી, હટાવી દીધો અને મીર કાસિમને નવાબ બનાવ્યો। પણ મીર કાસિમના શાસનમાં એ લોકોએ શું કર્યું? બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં, એટલે બંગાળની અંદર કોઈ પણ જાતનો કર નહીં અને ખાનગી વેપાર કરવો, અને એ બાબતમાં અંગ્રેજોને તેની સામે વાકવું પડ્યું, એટલે કે અંગ્રેજોને તેની સામે કોઈ ચાલ્યું નહીં। આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું। કે મીર કાસિમના શાસન દરમિયાન અંગ્રેજો એવું વિચારતા હતા કે જે સમય દરમિયાન કોઈ પણ જાતનો કર લેવામાં ન આવતો અને ખાનગી વેપાર લોકો કરે, અને એવી બાબતની અંદર મીર કાસિમ અંગ્રેજોને કોઈ જ જાતની દખલગીરી કરવાની ના પાડી દીધી, એટલે અંગ્રેજોને દુઃખ થયું અને એના કારણે અંગ્રેજોએ શું કર્યું? મીર કાસિમ સામે યુદ્ધ જાહેર કર્યું। બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ। ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી। હવે બક્સરના યુદ્ધની અંદર મીર કાસિમ અંગ્રેજો વચ્ચે યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં અંગ્રેજો જીતી જાય છે, અને ત્યારબાદ રોબર્ટ ક્લાઇવ છે એ ક્લાઇવે અવધના નવાબ એટલે કે અયોધ્યાના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી એટલે કે સમજૂતી કરી। સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું। હવે જે સંધિ થઈ અને એ સંધિ મુજબ શું નક્કી થયું? અવધના નવાબ કે અયોધ્યાના નવાબ કે રાજાએ આ કંપનીને 50 લાખ રૂપિયા આપવા અને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું હતું, અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે। અને બીજું શું સ્વીકારવામાં આવ્યું? મુઘલ બાદશાહ શાહ આલમ બીજો અને એ શાહ આલમ બીજાને આ અંગ્રેજોની જે કંપની છે એ કંપની પાસેથી વાર્ષિક 26 લાખની ખંડણી એટલે કે 26 લાખની રકમ આપે એવું નક્કી કરવામાં આવ્યું। તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપવામાં આવી હતી, બરાબર? એના બદલામાં શું નક્કી થયું? બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપી। દીવાની સત્તા એટલે આ ત્રણેયની સાથે સત્તા અંગ્રેજોએ સ્વીકારી લીધી। 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ, બરાબર? શું થયું? 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ શહેનશાહે બંગાળની દીવાની સત્તા આપી દીધી અંગ્રેજોને, અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા તરીકેનો ઉદય થયો। હવે જો કોષ્ટકની અંદર અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી। જો અંગ્રેજોએ શું કર્યું?
પોતાની જે કંપની છે એ કંપનીની આવકમાં વધારો કરવા માટે 1772માં બંગાળમાં એક નવી જ વ્યવસ્થા દાખલ કરી દીધી. બરાબર, અંગ્રેજોએ પોતાની જે ઈસ્ટ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે અને એ કંપનીની આવકમાં વધારો કરવા માટે 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા હતા. બરાબર, અને એ નવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી, એમાં શું કરવામાં આવ્યું કે જમીન મહેસૂલ નક્કી કરવા માટે ઇજારદારો જો હોય એની સાથે કરાર કરવામાં આવતા. કરાર એટલે શું? સંધિ કરવામાં આવતી. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં હતો. અમુક બોલી બોલવામાં આવે, આટલી રકમ આપશે આ વ્યક્તિ, એટલી રકમ આપશે, તો જે વ્યક્તિ સૌથી વધુ રકમ આપે એને મહેસૂલ ઉઘરાવવાનું કામ સોંપવામાં આવતું. એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થામાં ઇજારદારો પાસે ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે જે ઇજારદારો આવા હોય અને એમણે જે દસ્તાવેજ બહાર પાડ્યો હોય અને એ દસ્તાવેજની અંદર ફાર્મર એવા શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. આથી આ વ્યવસ્થાને ફાર્મિંગ વ્યવસ્થા નામે ઓળખાતી. કે જો જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો, આ વ્યવસ્થામાં એટલે આ ઇજારો આપવાની વ્યવસ્થા છે એને દસ્તાવેજની અંદર ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને આવી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખવામાં આવે છે. આ વ્યવસ્થામાં ઇજારદારોનું એકમાત્ર ધ્યેય હતું કે વધુ ને વધુ આવક ઊભી કરવી, અને એના કારણે ખેડૂતોનું શોષણ થતું હતું. બરાબર, જ્યારે મહેસૂલ ઉઘરાવવું કોઈ પણ ખરાબ પરિસ્થિતિ હોય તો પણ ખેડૂતો પાસે મહેસૂલ ફરજિયાત માંગવું એવી વ્યવસ્થા હતી. છતાં પણ આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. બરાબર, ભારતની અંદર ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. હવે આપણે જોઈએ કાયમી જમાબંધી. કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. જો આ કોર્નવોલિસનો ફોટો તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે આ કોર્નવોલિસ જ્યારે ગવર્નર જનરલ હતા ત્યારે ઈસવીસન 1793માં ભારતની અંદર કાયમી જમાબંધી નામની પ્રથા દાખલ કરી હતી. અને એ કાયમી જમાબંધીમાં શું વર્ણન કરવામાં આવ્યું હતું એ જુઓ. નંબર 1, જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા. બરાબર, જે જમીનદાર હોય અને એ જમીનદારને કયા હક આપવામાં આવ્યા હતા? જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જમીનદારને શું કામ કરવામાં હતું? સરકારના એજન્ટ તરીકે. નંબર 2, જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. તો જમીનદારે શું કરવાનું હતું? જમીન મહેસૂલના 9 ભાગ, એ જમીન મહેસૂલ 1 ભાગ નહીં, 9 જેટલા ભાગ કોને જમા કરાવવા? સરકારને. અને 10મો ભાગ એક મહેનતાણા તરીકે રાખવાનો જાતે, અને 10મો ભાગ ખાલી રાખવો જેટલી મહેનત થઈ હોય એટલું. તો ખેડૂતોનું કેટલા પ્રકારમાં શોષણ થતું હતું જુઓ. કે જમીનદાર જેટલું ઉત્પાદન કરે ને એટલું, તો 9% જેટલું ઉત્પાદન જેટલું થાય એના પૈસા મહેસૂલ સરકારને આપી દેવાના અંગ્રેજોને, અને ખાલી 10મો ભાગ એ જ મહેનતાણા તરીકે એમને રાખવાનો જમીનદારને. એટલે કેટલું શોષણ થતું હતું. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું હતું.
જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. શું કરતો જમીનદાર? તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરાવતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી. બરાબર, જમીનદારે શું કર્યું કે શું કરવું પડતું કે દર વર્ષે જે નક્કી કરવામાં આવેલી હોય રકમ, અને એ રકમ સરકારના ચોપડે જમા કરાવવી ફરજિયાત રહેતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જો કે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. બરાબર, શરૂઆતમાં જમીનદારોએ શું કર્યું? થોડું સહન કરીને પણ જે નક્કી કર્યું હોય મહેસૂલ, અને એ મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. બરાબર, જે ખેડૂતો છે બરાબર એ મહેસૂલ ન ભરી શક્યા, તેમની જમીન શું થઈ ગઈ? જપ્ત થઈ ગઈ, લઈ લેવામાં આવી. પણ પાછળથી જમીનદારો પછી ધીરે ધીરે પોતાની જે જમીન છે એ જમીન ખરીદવા લાગ્યા. સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. હવે જે અંગ્રેજ સરકાર હતી અને એ સરકાર જે ખેડૂતોનો વિકાસ થાય છે એ વિકાસ જોઈ શકતા ન હતા, એમને રસ હતો નહીં. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહ થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ એ કંગાળ થઈ ગયું. બરાબર, કે જો ખેડૂતોમાં કોઈ રસ નહોતો સરકારને, અને એના કારણે ખેડૂતો વચ્ચે ઘણા બધા વિગ્રહો થયા, સંઘર્ષ ઊભા થયા, અને એક સમય અન્ન ભંડાર તરીકે ઓળખાતું આ બંગાળ છે, અને એ બંગાળ રાજ્ય સાવ કંગાળ બની ગયું હતું. કે જો વિદ્યાર્થી મિત્રો, તમને ટૂંકનોમાં પૂછાય કે કાયમી જમાબંધી, ટૂંકનો લખો કાયમી જમાબંધી. બરાબર, તો એ પ્રમાણે તમારે લખવાનું કે કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે 1793માં ભારતમાં કાયમી જમાબંધીની પ્રથા દાખલ કરી, અને એમાં શું નક્કી કરવામાં આવ્યું? જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા, તેમને સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. નંબર બે, જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને આપવો પડતો અને 10મો ભાગ પોતે મહેનતાણા તરીકે રાખવો, આ કાયમી જમાબંધીની પ્રથા હતી. અને આ પદ્ધતિની અંદર તો ખેડૂતોનું ખૂબ જ શોષણ થતું. નિશ્ચિત કરેલું મહેસૂલ છે જમીનદારને આપવું પડતું, જમીનદાર ઉપર જુલમ કરીને પણ એ મહેસૂલ વસૂલ કરતો હતો. અને જમીનદારે શું કર્યું? દર વર્ષે નિશ્ચિત કરેલી રકમ સરકારમાં જમા કરાવવી પડતી, અને તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી જ કરતી હતી, અને આ રીતે કાયમી જમાબંધીની પ્રથા હતી. હવે આપણે જોઈએ રૈયતવારી પદ્ધતિ. 19મી સદીની શરૂઆતમાં, ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તો આ રૈયતવારી પદ્ધતિ કેવી હતી એ પણ આપણે જોઈશું કે 19મી સદીની શરૂઆતમાં 1820માં મુંબઈ અને મદ્રાસ, અને મદ્રાસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ચેન્નઈ. અને એ પ્રાંતોમાં એટલે પ્રાંત એટલે કે વિસ્તારોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. અને એ પદ્ધતિના પ્રણેતા હતા થોમસ મુન્રો, કે જે તમને ચિત્રની અંદર દેખાઈ રહ્યા છે. બરાબર, રૈયતવાળી પદ્ધતિ દાખલ કરનારા વ્યક્તિ હતા થોમસ મુન્રો. તે સમયે તેઓ મદ્રાસ ચેન્નઈના ગવર્નર હતા. કોણ? થોમસ મુન્રો એ મદ્રાસ એટલે કે ચેન્નઈના કોણ હતા? ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. બરાબર, આ જે પદ્ધતિ છે રૈયતવારી પદ્ધતિ,
અને એ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. જે જમીન ખેડે એ જ જમીનનો માલિક. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનો હતો. એટલે સરકારે જે નક્કી કરેલું હોય એ જમીન મહેસૂલ તો ફરજિયાત ચૂકવવાનો. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેના કારણો આ મુજબ હતા. એટલે આ પ્રથાથી શું થયું, જમીનની માલિકી હકનો કોઈ જ ફાયદો ન થયો અને એની પાછળના અનેક કારણો જવાબદાર હતા. એમાં નંબર એક, જમીનનું વધારે પડતું મહેસૂલ. એટલે જમીનમાં જે વધારે પડતું મહેસૂલ લેવામાં આવતું. નંબર બે, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. બરાબર. બીજું શું હતું કે સરકારને એમ લાગે કે હવે હમણાં મહેસૂલમાં વધારો કરવો છે તો એ વધારો કરી શકે, તો એ રીતે મહેસૂલમાં વધારો કરવાનો હક સરકાર પાસે હતો. નંબર ત્રણ, કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું પડતું જ હતું. રૈયત એટલે કે ખેડૂત પ્રજાએ, કે કોઈ પણ સ્થિતિમાં જો ખેડૂતોનો મહેસૂલ ન પાકે, સોરી અનાજ ન પાકે, છતાં પણ મહેસૂલ તો ફરજિયાત ભરવું. એટલે એવી વ્યવસ્થા હતી કે રૈયતવાળી પદ્ધતિ. એટલે 19મી સદીની શરૂઆતમાં 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવાળી પ્રથા લાગુ પાડવામાં આવી હતી. અને આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. એ સરકારની શરત મુજબ જ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. અને આ રૈયતવાળી પદ્ધતિની અંદર આ રૈયતવાળી જે પદ્ધતિ છે અને એ પદ્ધતિમાં શું હતું, આ જમીનની માલિકી માટે કોઈ ફાયદો થયો નહીં. અને આ રીતે આ પદ્ધતિને રૈયતવાળી પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે આગળ જોઈએ મહાલવાળી પદ્ધતિ એટલે શું, કે આપણે મહાલવાળી પદ્ધતિ કોને કહીએ. મહાલવાળી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવાળી પદ્ધતિ દાખલ કરી હતી. કે મહાલવાળી પદ્ધતિનો અમલ ઉત્તર અને પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં થયો હતો. અને હોલ્ટ મેકેન્ઝી નામનો જે અંગ્રેજ અધિકારી છે અને એ અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવાળી પદ્ધતિ દાખલ કરી હતી. બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે રેકોર્ડમાં ગ્રામ તથા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ ઉપયોગ થતો હતો. જો બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે રેકોર્ડ એટલે કે આખો ચોપડા હોય એમાં ગ્રામ શબ્દ અને ગ્રામના સમૂહ માટે શું ઉપયોગ થતો હતો, મહાલ એટલે બધા લોકોનો સમૂહ એટલે મહાલ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. એટલે આ પ્રથા અનુસાર શું નક્કી કરવામાં આવ્યું કે મહેસૂલનું એકમ એટલે મહેસૂલ જે પ્રાપ્ત થાય છે એનું મુખ્ય સ્થળ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો એમાં સમાવેશ કરવામાં આવતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિને મહાલવાળી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ પદ્ધતિની અંદર ગામનું સર્વેક્ષણ કરવામાં આવે છે અને ગામનું સર્વેક્ષણ કરીને ખેતર અને ખેતરના જે ઉત્પાદનની આવક છે એ આવક કેટલી થઈ એને ધ્યાનમાં લેવામાં આવે છે અને એ ધ્યાનમાં લઈને જ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવે છે.
અને આ મહેસૂલ નક્કી કરવાની પદ્ધતિને મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી હતી. બરાબર, જમીન મહેસૂલ નક્કી કરવું અને નક્કી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવતી? ગામના મુખીને. ગામના મુખી એટલે શું? સરપંચ. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય એ છિન્નભિન્ન થઈ ગયા. બરાબર, અંગ્રેજોએ શું કર્યું? સદીઓથી પરંપરા જે ચાલી આવે છે એમાં મૂળભૂત ફેરફારો કર્યા અને પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય એટલે કે એકતા એ છિન્નભિન્ન થઈ ગયા. કોષ્ટકની અંદર જો, ઈસવીસન 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી, દીવાની સત્તા એટલે બંગાળ, બિહાર અને ઓરિસ્સા ત્રણેયની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેમના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. એટલે કર્મચારીઓ પાસે શું કર્યું? બંગાળની અંદર વાર્ષિક ઉપજ કેટલી થાય છે, વર્ષની અંદર આવક કેટલી થાય છે એની માહિતી પહેલાં તો લઈ લીધી. કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું. બરાબર, બંગાળ એ શું કરતું? ખેત પેદાશો આપનારું ક્ષેત્ર એટલે બંગાળમાં જેટલી ખેતીમાં ઉત્પાદન થાય અને એ ઉત્પાદનમાં બ્રિટનના લોકો, ઇંગ્લેન્ડના લોકો એ યુરોપના દેશોમાં નિકાસ કરતા, આથી તેણે ખેત પેદાશો ઉપર પકડ જમાવી. નીચે ચર્ચા કરો, આપણે કઈ કઈ ખેત પેદાશો વિદેશમાં નિકાસ કરીએ છીએ અને કઈ કઈ આયાત કરીએ છીએ શા માટે? હવે આપણો ભારત દેશ છે એ ભારત દેશ પણ કેટલીક વસ્તુઓની આયાત કરે છે. આયાત એટલે મંગાવે છે બીજા દેશમાંથી, અને કેટલીક વસ્તુઓની શું કરે છે? નિકાસ કરે છે કે બીજા દેશમાં મોકલે છે. તો એવી પણ પરિસ્થિતિ આજે સર્જાતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ખેતીની જે સ્થિતિ છે એ સ્થિતિ આપણે હવે પછીના ભાગમાં જોઈશું. હવે જે રીતે તમને દરેક વિડીયોના અંતે પ્રશ્નો આપવામાં આવ્યા હોય છે, એવી જ રીતે આ વિડીયોના અંતે પણ પ્રશ્નો આપવામાં આવ્યા હશે અને એના જવાબો તમારે આ જે પ્રકરણ 9 છે એટલે પ્રકરણ 2 બરાબર, એનું નામ લખવાનું, ભાગ નંબર લખવાનો, આજની તારીખ લખવાની અને એટલું લખીને પ્રશ્નોના જવાબો તમારે બાકી નોટમાં લખવા.